विद्यार्थी मित्रों नमस्कार। आज आप धोरण 11 विषय भूगोल जियोग्राफी प्रकरण नंबर 15 नक्शा अर्थ अने प्रकार आ प्रकरण की अंदर आप के मुद्दाओं अभ्यास करीशु। विद्यार्थी मित्रों आप नक्शा विषय अगौना धोरणों में के मुद्दाओं आप अभ्यास कर नक्शा विषय आप जाए कि आप देश की अंदर के विदेशों में जे प्रवासी आए आप देश विविध प्रवासन स्थलों की मुलाकात लेवा આપણા દેશની ભૌગોલિક પરિસ્થિતિથી અજાણ છે, એમ છતાં દરેક પ્રવાસન સ્થળો સુધી સહેલાઈથી પહોંચી શકે છે। એનું કારણ એમની પાસે રહેલો નકશો છે। પ્રવાસન નકશાના કારણે આ વિદેશી પ્રવાસીઓ વિવિધ પ્રકારના અજાણ્યા પ્રવાસન સ્થળો સુધી સહેલાઈથી પહોંચી શકે છે। તો મિત્રો આજે આપણે આ પ્રકરણની અંદર વિવિધ પ્રકારના નકશાઓ વિશે અને નકશો શું છે એ વિશેની કેટલીક માહિતીનો આપણે અભ્યાસ કરીશું। મિત્રો આ સમગ્ર પૃથ્વી ઉપર વિશ્વના જુદા જુદા દેશોમાં આપણે એની ભૌગોલિક પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે પ્રત્યક્ષ રીતે પહોંચી શકતા નથી, પરંતુ નકશા દ્વારા આપણે આ બધા પ્રકારના દેશોની ભૌગોલિક સ્થિતિનો અભ્યાસ કરી શકીએ છીએ। મિત્રો તમે જુઓ કે જ્યારે આપણે ભૂગોળ વિષયનો અભ્યાસ કરવો હોય તો નકશા વગર શક્ય નથી, એટલે કે નકશા વગર ભૂગોળ વિષયનો અભ્યાસ ઘણું કરીને શક્ય નથી। વિશ્વના દેશોના ભૌગોલિક અભ્યાસ માટે જુદા જુદા પ્રકારના નકશાઓનો ઉપયોગ થાય છે। નકશા માટે એવું કહેવાય છે કે નકશો એક એવું ઉપકરણ છે જે બધા સ્થળો વિશેની સંપૂર્ણ માહિતી પૂરી પાડે છે। આપણે આ નકશાની અંદર પૃથ્વી સપાટીની જે વિવિધ માહિતી આ પ્રકારની જે માહિતી છે એને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ। કોઈ પણ પ્રકારના નકશાની અંદર બે પ્રકારના તત્વોનો સમાવેશ થાય છે, એક છે કુદરતી તત્વો અને બીજા છે સાંસ્કૃતિક તત્વો। આપણે નકશામાં પૃથ્વી સપાટીની તમામ વિગતોનું આલેખન સરળતાથી કરી શકાય છે। તમામ વિગતો એટલે કઈ વિગતો? તો એમાં બે પ્રકારના તત્વો, કોઈ પણ પ્રકારનો નકશો હોય તો એમાં બે પ્રકારના તત્વોનું આપણે આલેખન સહેલાઈથી કરી શકીએ છીએ। એક છે કુદરતી તત્વો, જેની અંદર કુદરતમાં આવેલા જે તત્વો છે તે, જેમ કે પર્વતો હોય, નદીઓ હોય, મેદાનો હોય, ઉચ્ચ પ્રદેશો હોય, સરોવરો હોય, વનસ્પતિ હોય અને સમુદ્ર હોય, આ બધા પ્રકારના પૃથ્વી સપાટી ઉપર આવેલા કુદરતી સંસાધનો છે, કુદરતી તત્વો છે, એનું આલેખન આપણે નકશા ઉપર સરળતાથી કરી શકીએ છીએ। બીજા કેટલાક નકશાઓ એવા છે કે જેમાં આપણે સાંસ્કૃતિક તત્વોનું પણ આલેખન કરી શકીએ છીએ, જેમ કે સાંસ્કૃતિક તત્વોની અંદર તમે જોઈએ તો વસાહતો હોય, પરિવહન માર્ગો હોય, ઉદ્યોગો હોય, ખેતી વિશેના નકશાઓ હોય, સિંચાઈની વિગતો હોય, દૂરસંચારની સુવિધાઓ હોય, આ બધા પ્રકારની વિગતોનું આલેખન પણ નકશા ઉપર આપણે કરી શકીએ છીએ। એટલે નકશો એક એવા પ્રકારની બાબત છે કે જેની ઉપર પૃથ્વી સપાટીની તમામ વિગતો,
જેવી કે કુદરતી તત્વો હોય કે સાંસ્કૃતિક તત્વો હોય એનું આપણે આલેખન સરળતાથી કરી શકીએ છીએ. હવે ભૂગોળ એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે એટલા માટે એને વિશિષ્ટ શાખા નકશા વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે ભૂગોળની એક વિશિષ્ટ શાખા જે નકશા વિજ્ઞાન તરીકે ઓળખાય છે, જેના દ્વારા નકશાના નિર્માણ અંગેનું તલ સ્પર્શી અભ્યાસ સતત કરતો, એટલે કે સતત એમાં ચાલતો હોય છે. એટલે ટૂંકમાં કહેવું હોય તો આ નકશા વિજ્ઞાન દ્વારા નકશાના નિર્માણનું કાર્ય અથવા તો નકશા નિર્માણ કરવા માટેની વિવિધ પદ્ધતિઓનો આપણે તલ સ્પર્શી અભ્યાસ કરી શકીએ છીએ, જેનો ઉપયોગ કરી અને પૃથ્વી સપાટી ઉપરના જે કંઈ કુદરતી સંસાધનો એટલે કે કુદરતી તત્વો અને સાંસ્કૃતિક તત્વો છે એનો આપણે આલેખન કરી શકીએ છીએ. મિત્રો, આગામી પ્રકરણની અંદર નકશા નિર્માણની જે વિવિધ પદ્ધતિઓ છે એમાં જે આજે આધુનિક ઉપકરણોનો જે આપણે ઉપયોગ કરવાના છીએ તો એ બધી વિગતો આપણે અગાઉના એટલે કે આગામી પ્રકરણની અંદર કરવાના છે. તો ટૂંકમાં આપણે યાદ રાખવાનું છે કે ભૂગોળની એક વિશિષ્ટ શાખા જે નકશા વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ, જે નકશા નિર્માણ કરવાનો તલ સ્પર્શી અભ્યાસ સતત કરતો હોય છે, એટલે આ પણ એક મુદ્દો આપણે યાદ રાખવાનું છે. મિત્રો, આપણે જોયું કે ફક્ત પ્રવાસીઓ માટે નકશો ઉપયોગી છે એવું નહીં, નકશાનો ઉપયોગ સૈનિકો માટે પણ એટલો જ ઉપયોગી છે. ત્યાર પછી જે અજાણા જે સ્થળો છે એ અજાણા જે સ્થળો છે ત્યાં આગળ વેપારની પ્રવૃત્તિઓ કરવી હોય તો વેપારીઓ માટે પણ ઉપયોગી છે. ઉદ્યોગોની સ્થાપના કરવી હોય તો આપણે આ પ્રકારના ઉદ્યોગના જે સ્થાપકો છે એના માટે પણ ઉપયોગી છે. પછી પરિવહન ચાલકો છે, દરિયાની અંદર કે હવાઈ મથકોની અંદર કે અજાણા સ્થળે આપણે પરિવહન કરવું હોય તો પરિવહન ચાલકો માટે પણ ઉપયોગી છે. એટલે સામાન્ય વ્યક્તિઓ માટે પણ માર્ગદર્શન માટે ઉપયોગી છે. એટલે નકશાનો ઉપયોગ માત્ર પ્રવાસીઓ માટે નહીં પણ સૈનિકો હોય, પરિવહન ચાલકો હોય, વેપારીઓ હોય, ઔદ્યોગિક પ્રવૃત્તિઓના સ્થાપકો હોય, સામાન્ય નાગરિકો હોય, દરેક માટે નકશાનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ નકશામાં નકશો શું છે, નકશો એટલે શું અને નકશાના અંગો કયા છે, નકશાના પ્રકારો કયા છે, એ બધા મુદ્દાઓનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે પછીનો મુદ્દો છે નકશાનો અર્થ. મિત્રો, આપણે નકશાને અંગ્રેજીમાં મેપ તરીકે ઓળખીએ છીએ, એટલે નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય કયો છે, મેપ. મેપ એ મૂળ લેટિન ભાષાની અંદર એક શબ્દ છે, મેપ્પા મુંડી. મૂળ લેટિન શબ્દ કયો છે, મેપ્પા મુંડી. એના ઉપરથી અપભ્રંશ થઈ અને મેપ શબ્દ બન્યો છે. આપણે નકશાને જે અંગ્રેજીમાં મેપ તરીકે ઓળખીએ છીએ એનો અંગ્રેજી શબ્દ છે, એ કોના ઉપરથી બન્યો છે, તો લેટિન ભાષાનો શબ્દ કયો, મેપ્પા મુંડી. એ શબ્દ અપભ્રંશ થતો આ મેપ શબ્દ બન્યો છે. અને એનો અર્થ, મેપ શબ્દનો અર્થ એટલે કે નકશાનો જો અર્થ છે એ અર્થ થાય છે હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો. હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો. આ મેપ્પા મુંડી શબ્દ પ્રયોગ સૌ પ્રથમ કોણે કર્યો, તો મિકોન નામના પાદરીએ. મિકોન નામના પાદરીએ મેપ્પા મુંડી શબ્દ પ્રયોગ સૌ પ્રથમ પ્રચલિત કર્યો છે. અને એ મેપ્પા મુંડી શબ્દ અપભ્રંશ થતો મેપ શબ્દ જેને આપણે ગુજરાતીમાં નકશો તરીકે ઓળખીએ છીએ અને એનો અર્થ શું થાય છે, હાથમાં રાખી શકાય તેવો કાપડનો. તો આ નકશાનો અર્થ. હવે
નકશાની વ્યાખ્યા. પરીક્ષાની અંદર નકશો એટલે શું, નકશાની વ્યાખ્યા આપો તો તમારે આ પ્રમાણે આપવાની છે. ભાઈ નકશો એટલે શું, નકશાની વ્યાખ્યા શું છે? તો પૃથ્વીની વક્રકાર સપાટી, એટલે કે વક્રકાર પૃથ્વી સપાટી, સમગ્ર પૃથ્વી અથવા તેનો કોઈ એક ભાગ, તેનો કોઈ એક ભાગ ઉપરથી જોતો, ઉપરથી જોતો દેખાતો નાના માપમાં દોરેલું રૂઢ આલેખન એટલે નકશો. આપણે આ પૃથ્વી સપાટીને જ્યારે કોઈ એક જગ્યાએથી આપણે જોઈએ તો સમગ્ર પૃથ્વી સપાટી અથવા તેનો કોઈ એક ભાગનું નાના માપમાં દોરેલું રૂઢ આલેખન. આપણે બીજી પણ એક વ્યાખ્યા અહીંયા આપેલી છે કે ભાઈ નકશો કોને કહેવાય, તો વક્રકાર પૃથ્વી સપાટી કે તેનો કોઈ એક ભાગ ને ઉપરથી જોતો નાના માપમાં દોરેલું, એમાં પ્રમાણમાં પણ આવી જાય, પ્રક્ષેપ પદ્ધતિ પણ આવી જાય અને રૂઢ સંજ્ઞાઓ પણ આવી જાય. આપણે નકશાના નિર્માણમાં આ ત્રણેય પ્રકારની બાબતોનો ઉપયોગ કરીએ છીએ, પ્રમાણમાં, પ્રક્ષેપ પદ્ધતિ અને રૂઢ સંજ્ઞાઓ. આ ત્રણેય દ્વારા દોરેલું એક સાંકેતિક ચિત્ર છે. સાંકેતિક શું છે, ચિત્ર છે. દાખલા તરીકે તમે જુઓ કે ભાઈ આપણે નકશા ઉપર કોઈક મંદિર બતાવવું છે તો એના માટે નાનું સાંકેતિક ચિત્ર નકશા ઉપર દોરવાનું છે. આગળ જતા આવા સાંકેતિક ચિત્રો જે છે એ આપણે જોવાના છે અને દોરવાના પણ છે, જેમાં તમને ખ્યાલ આવશે. દાખલા તરીકે નકશા ઉપર આપણે કોઈ પોલીસ સ્ટેશન બતાવવું છે તો એના માટેની એક સંજ્ઞા, દાખલા તરીકે PS, કોઈ રેસ્ટ હાઉસ બતાવવું છે તો એના માટેની સંજ્ઞા છે RH, કોઈ દેવર બતાવવું છે, કોઈ મંદિર બતાવવું છે તો એક નાનું દોરેલું ચિત્ર છે. પછી નકશા માટે દાખલા તરીકે કેટલાક રંગોનો પણ ઉપયોગ થાય છે, કેટલીક રેખાઓનો પણ ઉપયોગ થાય છે. તો આ બધા પ્રકારની સાંકેતિક જે ચિત્રો છે એના દ્વારા આપણે નકશો તૈયાર કરીએ છીએ. તો આ પ્રમાણમાં દાખલા તરીકે તમે જુઓ કે પૃથ્વી સપાટીનો ઘણો મોટો વિસ્તાર હોય પણ નકશાની અંદર એ નાના માપની અંદર દોરેલું હોય, તો નકશામાં દોરેલું એક નાનું માપ છે એ પૃથ્વીનો ઘણો મોટો વિસ્તાર બતાવતો હોય છે, એનું પ્રમાણ માપ લેવામાં આવે છે. દાખલા તરીકે આગળ બધા એના અંગોનો આપણે અભ્યાસ કરીશું તો તમને ખ્યાલ આવશે. પણ આપણે ઉદાહરણ જોઈએ કે ભાઈ 1 સેન્ટીમીટર બરાબર તમે 50 કિલોમીટર એવું એક પ્રમાણ માપ લીધું, તો પૃથ્વી સપાટી ઉપર જો 50 કિલોમીટરનું માપ હોય એને નકશા ઉપર આપણે દોરવું હોય તો કેટલું દોરવાનું, માત્ર 1 સેન્ટીમીટર, તો આ એનું પ્રમાણ માપ થયું છે, બરાબર. એટલે પ્રમાણ માપના આધારે, પ્રક્ષેપ પદ્ધતિના આધારે અને રૂઢ સંજ્ઞાઓના આધારે નાના માપમાં દોરેલું આ એક સાંકેતિક ચિત્ર જેને આપણે નકશા તરીકે ઓળખીએ છીએ. તો એની વ્યાખ્યા તમારે આ ધ્યાન રાખવાની, પૃથ્વી સપાટી એટલે કે પૃથ્વી અથવા તેના કોઈ એક ભાગનું ઉપરથી જોતો દેખાતું નાના માપમાં દોરેલું રૂઢ આલેખન એટલે નકશો. હવે આ નકશો તૈયાર કરવો હોય તો કઈ સપાટી ઉપર કરી શકાય, તો નકશો સપાટ કાગળ, કાપડ, પ્લાસ્ટિક, ફિલ્મ પટ્ટી કે પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપર તૈયાર કરવામાં આવે છે. આવી વિવિધ સપાટીઓનો ઉપયોગ કરી અને નકશાઓ તૈયાર કરવામાં આવે છે. કાગળ ઉપર પણ તૈયાર કરી શકાય, કાપડ ઉપર પણ તૈયાર કરી શકાય, પ્લાસ્ટિક ઉપર પણ તૈયાર કરી શકાય, ફિલ્મ પટ્ટી ઉપર પણ તૈયાર કરી શકાય અને પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરીને પણ આ બધી વિવિધ સપાટીઓ છે એનો ઉપયોગ કરી અને નકશાઓ તૈયાર કરવામાં આવે છે. તો પરીક્ષાની અંદર આવો પણ એક ટૂંકો પ્રશ્ન આવે કે નકશો કઈ સપાટી ઉપર તૈયાર કરવામાં આવે છે, તો નકશો સપાટ કાગળ, કાપડ, પ્લાસ્ટિક, ફિલ્મ પટ્ટી કે પ્લાસ્ટર ઓફ પેરિસની ઉપર તૈયાર કરવામાં આવે છે. હવે નકશાના અંગો, આના પછી નકશાના અંગોનો મુદ્દો વિસ્તૃત રીતે આપણે અભ્યાસ કરવાનો જ છે, પણ અહીંયા ફક્ત એના 3 નામ યાદ રાખો. નકશાના અંગો, 1 પ્રમાણમાં, 2 પ્રક્ષેપ અને 3 રૂઢ સંજ્ઞા. તો
તો આ ત્રણ પ્રકારના અંગો દ્વારા આપણે નકશો જે તૈયાર કરીએ છીએ એને આપણે નકશાના અંગો તરીકે ઓળખીએ છીએ. બરાબર મિત્રો, આપણે નકશાના જે પ્રકારો છે એ આપણે આ પછીના આપણા જે વિડીયો છે એની અંદર આપણે લઈશું. બરાબર, ઓકે.